મોરબી તાલુકાના ગામોમાં ખેડૂતોનો ગત વર્ષના પાક વીમો હજુ મળ્યો ન હોય જે મામલે આજે બે ગામના ખેડૂતો કલેક્ટર કચેરી દોડી ગયા હતા અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. મોરબી તાલુકાના ગામોમાં ખેડૂતોને ગત વર્ષનો પાક વીમો હજુ મળ્યો ન હોય જે મામલે આજે બે ગામના ખેડૂતો કલેક્ટર કચેરી દોડી ગયા હતા અને કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું, જેમાં જણાવ્યું છે કે ગુંગળ અને કૃષ્ણનગર ગામના 500 જેટલા ખેડૂતોને ગત વર્ષનો પાક વીમો મળ્યો નથી. 1500 હેક્ટર જમીનમાં ક્રોપ કટિંગ થયેલ છે, પરંતુ વર્ષ 2017નો પાક વીમો મળ્યો નથી, જેથી પાક વીમો તાકીદે મળે તેવી માંગ કરી હતી. તે ઉપરાંત નર્મદા ધાગદ્રા બ્રાન્ચ કેનાલમાંથી ખેડૂતોને પાણી પહોંચતું ન હોય જેથી પાણીનો પૂરો જથ્થો મળી રહે અને સિંચાઈ માટેની સુવિધાની માંગ કરી હતી. અન્યથા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. આમ ખેડૂતોએ સિંચાઈ અને પાક વીમાના પ્રશ્ને તંત્રને રજૂઆત કરી હતી. મારા વિસ્તારમાં ગઈ સાલ તો ઠામકો વરસાદ 2-2 ઇંચ જ થયો છે, છતાં અમને પાક વીમો ન મળ્યો અને બાજુમાં અમારે નાગડાવાસ સેઠા હેઠળ 2-1 જ ખેતરની અંદર તો ઓરમાયું વર્તન સરકારે કરેલ છે, તો અમને તાત્કાલિક પાક વીમો મળે એવી અમારી માંગ છે. ગઈ સાલનો વરસ તરાવ ભરાયેલ નહોતા, તરાવ ખાલી ખખ છે. અત્યારે અમારા ગામની અંદર પશુધન 500 ઢોરા છે, પીવા પાણી નથી. નદીએ ઠેઠ આવે 4 કિલોમીટર, ત્યારે પાણી ભેરા ઢોર થાય છે. તો વહેલી તકે કેનાલ જે અમારી લીલા પર લખતરની ધાંગધ્રા ફાટો એ પાણી છોડે તો થોડા જાજો મોલની ફાયદો થાય અને ઢોરે બચી જાય. રવિ મોચવાણીનો રિપોર્ટ, મોરબી.